સો હાય ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ કાલે જે ગુજરાત બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ છે તે ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. એટલે કે 12 મેના દિવસે ગુજરાત બોર્ડ સાયન્સ સ્ટ્રીમનું રિઝલ્ટ છે તે આવી ગયું છે. તમને લોકોને ખ્યાલ છે કે બીએસસીમાં એડમિશન લેવું હોય તો એના માટે તમારે મિનિમમ લાયકાત છે એ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સાથે તમે પાસ થયેલા હોવા જોઈએ. તો જેવું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આવી ગયા ત્યાર પછી ગુજરાતમાં આવેલી જે અલગ અલગ યુનિવર્સિટીઓ છે એના દ્વારા પોતાનું જે બીએસસી એડમિશન માટેનું શેડ્યુલ છે તે જારી કરવામાં આવે છે. આ ચેનલ છે એમાં ફક્ત અને ફક્ત આપણે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીને અપડેટને લગતી જ તમામ વિડીયો છે તે અપલોડ કરું છું. જેમ કે તમારું એડમિશન પ્રોસેસ હોય, મેરિટને લગતા, કોલેજને લગતા, કોલેજ ફીને લગતા હોય, ત્યાર પછી તમારે પરીક્ષાઓ ક્યારે યોજવામાં આવશે, અથવા તો તમારે જે પણ અપડેટ ડેઇલીને આવતી હોય કે જે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીને લગતી હોય એ તમામ અપડેટ તમને આ ચેનલમાં મળતી રહેશે. તો આ ચેનલ છે એ તમે સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને તમામ અપડેટ તમને ઘેર બેઠા આરામથી મળી રહે. તો ચાલો મિત્રો, હવે આપણે મેઇન ટોપિક પર આવીએ. તો જે બીએસસીના એડમિશન માટેની પ્રોસેસ છે કે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા ચાલુ કરવામાં આવી છે તેનું શેડ્યુલ પર આપણે ચર્ચા કરીએ અને મહત્વના મુદ્દાઓ છે તેના પર પણ આપણે માહિતી લઈએ. તો સૌપ્રથમ અહીંયા તમે વાંચી શકો છો કે જે નોટિફિકેશન છે આજે 13/5/2022ના દિવસે ડિક્લેર કરવામાં આવી છે. અહીંયા તમે વાંચી શકો છો કે બીએસસી પ્રથમ સેમેસ્ટર પ્રવેશ અંગેની સૂચનાઓ. તો આ બીએસસી એડમિશન માટેનું તમારું જે ફોર્મ છે એ ફક્ત અને ફક્ત તમારે ઓનલાઈન જ ભરવાનું રહે છે અને એ પણ વિદ્યાર્થીએ પોતે ભરવાનું છે. અને એડમિશન ફોર્મની જે લિંક છે એક્ટિવ નથી થઈ, જેવી તમારે એડમિશન ફોર્મ બીએસસી માટેની લિંક એક્ટિવ થશે એટલે સ્ટેપ બાય સ્ટેપ તમે ઘેર બેઠા કઈ રીતે મોબાઈલની મદદથી ફોર્મ ભરી શકશો તેના પર હું સંપૂર્ણ માહિતી આપતો વિડીયો છે તે અપલોડ કરી દઈશ અને તમે આરામથી ઘરે બેઠા મોબાઈલમાં જ તમે ફોર્મ છે તે ભરી શકશો. તમારું જ્યારે ઓનલાઈન ફોર્મ છે તે ભરાઈ જશે ત્યાર પછી પ્રવેશ ફોર્મ કોલેજ ખાતે જરૂરી ડોક્યુમેન્ટ સાથે વિદ્યાર્થીએ જઈ અને ફરજિયાત જમા કરવાનું રહેશે. વિદ્યાર્થી જે કોલેજમાં પ્રવેશ લેવા માંગતા હોય તે દરેક કોલેજનું ફોર્મ છે તે અલગ અલગ ભરવાનું રહેશે. હવે આપણે બીએસસી એડમિશન માટેનું શેડ્યુલ છે સમજી લઈએ. તો તમારે જે એડમિશન ફોર્મ બીએસસી માટેના છે 13/5/2022 એટલે કે આજથી ફોર્મ ભરવા માટેની પ્રોસેસ છે તે ચાલુ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ તમે 4/6/2022 સુધી ફોર્મ છે તે ભરી શકશો. આજથી તમારા ફોર્મની પ્રોસેસ છે તે ચાલુ થઈ ગઈ છે પરંતુ લિંક છે તે હજુ સુધી એક્ટિવ નથી થઈ. લિંક એક્ટિવ થશે એટલે તમે સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકશો એનો સ્પેશિયલ વિડીયો છે તે આ ચેનલમાં અપલોડ કરી દઈશ. તો જો તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબર ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી રાખજો. ત્યાર પછી કોલેજ દ્વારા પ્રવેશ ફોર્મ વેરીફાઈ કરવાની તારીખ છે 5/6 થી 9/6 સુધી કોલેજ દ્વારા વેરીફિકેશન છે તે કરવામાં આવશે. ત્યાર પછી ઓપન અને અનામત કેટેગરીને પ્રથમ જે મેરિટ યાદીની જાહેરાત છે 10 તારીખના દિવસે કરવામાં આવશે અને ઓપન અને અનામત પ્રથમ મેરિટ યાદીના વિદ્યાર્થીઓને જે ફી સ્વીકારવાનો સમય છે કોલેજના સમય મુજબ એ 11 તારીખથી લઈને 15 તારીખ સુધી કરવામાં આવશે. અને જે તમારું સેમેસ્ટર 1 એટલે બીએસસી માટેનો તમારો જે અભ્યાસક્રમ છે એ 16/6ના દિવસથી તમારે કોલેજમાં પ્રવેશ છે તે ચાલુ થઈ જશે. એટલે તમારું જે આ વર્ષ 2022-23 માટેનું જે સત્ર છે સેમેસ્ટર 1 એ 16 તારીખે તમારું ચાલુ થઈ જશે. યુનિવર્સિટીનું ઓનલાઈન ફોર્મ ન ભરેલ વિદ્યાર્થીઓના પ્રવેશ છે તે આપવો નહીં અને તેવા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહીં એટલે તમારા ઓનલાઈન ફોર્મ છે તે ભરવું ફરજિયાત છે. કોલેજ ઉપલબ્ધ બેઠકોને આધારે આવશ્યકતા અનામત પ્રથમ મેરિટ યાદી બાદ નિયમ અનુસાર કોલેજ કક્ષાએ ઉપલબ્ધ ઇન્ટેક આધારે મેરિટ યાદી પ્રસિદ્ધ કરી વિદ્યાર્થીઓનો પ્રવેશ છે તે આપવાનો રહેશે. એટલે કે તમારી મેરિટ યાદી પ્રમાણે જેટલી સીટો ખાલી હશે એ મુજબ તમને લોકોનો પ્રવેશ છે તે આપવામાં આવશે અને 10/6/2022 સુધીમાં પ્રવેશ પ્રક્રિયા છે તે પૂર્ણ કરવાની રહેશે. તમારે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીને લગતા તમામ પ્રકારના અપડેટના વિડીયો છે તે આવતા રહે છે. તો તમારે આ યુનિવર્સિટીના જો તમે સ્ટુડન્ટ હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી રાખજો.